विद्यार्थी मित्रों केम छो? मजामां ने? मजामां જોઈને ઓનલાઈન ભણવાની મજા તો અલગ જ છે, ખરું ને? આવા સરસ સરસ વિડીયો જોઈને અભ્યાસ કરવાની મજા કોને ના આવે? સાચી વાત ને? તો ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 અને આજના આસપાસના લેક્ચરમાં આપ સૌનું હું સ્વાગત કરું છું, ફરીથી સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થાય છે કે આજના આસપાસના લેક્ચરમાં મેં શું કરાવશે? થતો જ હોય, કારણ કે ગઈકાલના લેક્ચરમાં આપણે પાઠ 15 તેની સમજૂતી પૂર્ણ કરી, બરાબર ને? તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં છું કે આજના લેક્ચરમાં આપણે પાઠ 15 અને પાઠનું નામ છે માટીની મજા. આ પાઠની સ્વાધ્યાય સમજૂતી આજે મેળવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, રેડી થઈ જાઓ સ્વાધ્યાય સમજૂતી માટે. તમને બધાને ખબર છે કે જ્યારે પાઠ સમજૂતી હોય ત્યારે ધ્યાનથી તમારે પાઠ સમજવાનો હોય છે, પરંતુ જ્યારે જ્યારે સ્વાધ્યાય સમજૂતી હોય ત્યારે સ્ક્રીન ઉપર જે પ્રશ્નો તમને બતાડવામાં આવે તે તમારે મોટેથી વાંચન કરવાના છે, તેના જવાબો પાકા કરવાના છે, અને સાથે સાથે બધા જ પ્રશ્નો જે છે એ સારા અક્ષરે લખતા જવાના છે. ઓકે, તો ચલો રેડી થઈ જાઓ સ્વાધ્યાય સમજૂતી માટે. તમારા બેગમાંથી બુક પેન્સિલ લઈને સ્વાધ્યાય લખવા માટે રેડી થઈ જાઓ, બરાબર? તો ચલો પહેલો પ્રશ્ન જે છે એ વિકલ્પોનો છે. બુકની અંદર સૂચના લખી નાખો, પહેલાં તો આજની તારીખ લખો, પાઠ નંબર લખો, પાઠનું નામ લખો, અને પછી સૂચના લખો વિકલ્પો. આટલું લખી નાખો જોઈએ. હું 2 સેકન્ડ માટે અટકી જાઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે પહેલો પ્રશ્ન વિકલ્પનો છે તે જોઈએ અને સાથે સાથે લખતા પણ જઈએ. તો પહેલો સવાલ શું છે વિકલ્પનો, વાંચો જોઈએ. કોઠીબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? કોઠીબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? તો જુઓ, તમે જે આપેલો વિકલ્પ જુઓ છો, વિધાન જુઓ છો, તેના 4 જવાબો આપેલા છે. આ 4 જવાબોમાંથી 1 જવાબ જે છે એ સાચો છે. તો હવે આ સવાલને લગતો કયો જવાબ જે છે એ સાચો છે એ આપણે જોઈએ. કોઠીબાએ કાગડાને ખાતા પહેલાં શું કરવા કહ્યું? અ ગંદા હાથ ધોવાનું, બ ગંદા પગ ધોવાનું, ક ગંદી ચાંચ ધોવાનું, કે ડ સ્નાન કરવાનું? તો જે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી પાઠની સમજૂતી મેળવી હશે તેને ખ્યાલ હશે કે આ 4 જવાબમાંથી કયો જવાબ જે છે એ સાચો છે, બરાબર ને? તો કોઠીબાએ કાગડાને ખાતા પહેલાં શું કરવા કહ્યું તેનો જવાબ છે ક
ગંદી ચાંચ ધોવાનું. શું કરવા કહ્યું? ગંદી ચાંચ ધોવાનું. અને તેનો ક્રમ છે તે અહીંયા બોક્સમાં આપણે લખશું ક. બીજો સવાલ છે, કાગડો પાણી માટે ક્યાં ગયો? કાગડો પાણી માટે ક્યાં ગયો? તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ધ્યાનથી પાઠની સમજૂતી બરાબર મેળવી છે, એટલે તમને જવાબ ખબર જ છે કે કાગડો જે છે એ પોતાની ગંદી ચાંચ ધોવા માટે પાણી માટે ક્યાં ગયો. તો પહેલાં તો આપણે આ ચારે ચાર જવાબો જોઈ લઈએ. કૂવા પાસે, તળાવ પાસે, ઘરમાં, હવાડામાં. તો કહો જોઈએ મને, સાચો જવાબ શું આવશે? બોલો બોલો, શું આવશે સાચો જવાબ? હા, વેરી ગુડ, કૂવા પાસે. કોણે કોણે મને કૂવા પાસે કહ્યું? એ બધાનો જવાબ જે છે એ સાચો છે, કે કાગડો પાણી માટે ક્યાં ગયો, તેનો સાચો જવાબ છે કૂવા પાસે. બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ બંને વિધાનો જે છે એ જોઈ લ્યો, પછી સારા અક્ષરે વાંચન સાથે તમારી બુકમાં લખી નાખો. તમને બધાને ખબર છે કે જ્યારે જ્યારે સ્વાધ્યાય લખતા હોય અને એમાં પણ વિકલ્પો લખતા હોય ત્યારે ચારે ચાર જવાબો લખવાના હોતા નથી, માત્ર સવાલ અને તેનો સાચો જવાબ જ લખવાનો હોય છે. બરાબર. તો ચલો સવાલ લખી નાખો જોઈએ. કોઠીબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? અક્ષર એકદમ સારા. હવે તમે બધા મોટા મોટા થઈ ગયા છો, બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં પ્રવેશી ચૂક્યા છો અને એમાં પણ સેમ વન પૂર્ણ થઈ ગયું છે. હવે સેમ ટુનો અભ્યાસ તમે કરી રહ્યા છો. બરાબર ને. તો ચલો, તમારા બધાના અક્ષર જે પહેલાં હતા ને એની કરતાં ઘણા બધા સારા થઈ ગયા છે, મને ખ્યાલ છે. લખી નાખ્યો સવાલ. કોઠીબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? તેનો જવાબ છે ક, ગંદી ચાંચ ધોવાનું. પછીનો વિકલ્પ છે, કાગડો પાણી માટે ક્યાં ગયો? કાગડો પાણી માટે ક્યાં ગયો? તો તેનો સાચો જવાબ લખો કૂવા પાસે. ચલો, મને આશા છે કે આ બંને વિધાનો જે છે એ તમારે સારા અક્ષરે લખાઈ ગયા હશે. બરાબર ને. હા કે ના? હા, ઓકે. ચલો, એ પછીના વિધાનો આપણે વિકલ્પોના જોઈએ. તો જુઓ, નંબર ત્રણ, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? તો ભાઈ, આપણે જવાબો જોઈએ. પાવડો લાવવા, માટી લાવવા, પાણી લાવવા, ચાકડો લાવવા. તો શું કહ્યું? આ ચાર જવાબમાંથી કયો જવાબ જે છે એ સાચો છે? કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને માટી લાવવાનું કહ્યું. શું લાવવાનું કહ્યું? માટી લાવવાનું કહ્યું. બરાબર. તો તેનો ક્રમ શું છે? બ,
तो एक क्रम अहीं बॉक्स में लखशू ब बराबर। चलो ए पछीनु विधान छे कागड़ो लुहार पासे शू लेवा गयो। कागड़ो लुहार पासे शू लेवा गयो। अ कोस लेवा, ब पानी लेवा, क माटी लेवा, के ड दातरडु लेवा। कागड़ो लुहार पासे शू लेवा गयो, कोस लेवा, पानी लेवा, माटी लेवा के दातरडु लेवा। तेनो साचो जवाब छे दातरडु लेवा। शू लेवा? दातरडु लेवा। तेनो क्रम छे ड, जे आपणे बॉक्स में लखशू ड। चलो હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો વિકલ્પ અને ચોથો વિકલ્પ સારા અક્ષરે લખી નાખો, સવાલ લખો અને આ ચાર પૈકી જે સાચો જવાબ છે તે લખો, ઓકે? ચલો, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? તેનો સાચો જવાબ છે માટી લાવવા। તેનો ક્રમ છે બ, જે બોક્સમાં લખો। ચલો, લખાઈ ગયો ત્રીજું વિધાન। હવે આપણે ચોથું વિધાન જોઈએ અને લખીએ, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? કાગડો લુહાર પાસે શું લેવા ગયો? તમને બધાને ખબર છે કે લુહારનું કાર્ય શું છે? લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી, બરાબર ને? લુહારનું કાર્ય છે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી। તો કાગડો લુહાર પાસે શું લેવા ગયો? તેનો જવાબ છે દાતરડું લેવા, અને તેનો ક્રમ ડ અહીંયા બોક્સમાં લખો, દાતરડું લેવા। ચલો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજું વિધાન અને ચોથું વિધાન લખાઈ ગયું, હા કે ના? તો ચલો હવે પછીનું વિધાન આપણે જોશું અને તેની સમજૂતી મેળવશું, બરાબર? જુઓ પાંચમું વિધાન શું લખેલું છે, વાંચું જોઈએ? વાંચું વાંચું મોટેથી। વિકલ્પનું પાંચમું વિધાન જે છે એ શું લખેલું છે? વેરી ગુડ। ટિમ્બાએ કાગડાને શું આપ્યું? પાંચમું વિધાન છે ટિમ્બાએ કાગડાને શું આપ્યું? તો પહેલાં તો આપણે ચારે ચાર જવાબો જોઈ લઈએ। ટિમ્બાએ કાગડાને પાણી આપ્યું, માટી આપી, પાવડો કે ઘાસ? શું આવશે આ ચાર પૈકી જવાબ સાચો? માટી। ટિમ્બાએ કાગડાને માટી આપી, શું આપ્યું? માટી, ખરું ને? યાદ આવ્યું? જેણે જેણે પાઠ સમજૂતી સારી રીતે મેળવી હશે તેને ખ્યાલ હશે કે સાચો જવાબ છે માટી। પછીનું વિધાન છે, તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે?
તો પહેલાં તો મને કહો કે તમારા ઘરે માટીનું ઘડું છે, માટલા છે માટીના, તો તેમાં શું ભરવામાં આવે છે? જાઓ જોઈ આવો, તો જોઈ આવો, જોઈ આવો. અથવા તો મમ્મી કે પપ્પા બાજુમાં બેઠા હોય, દાદા કે દાદી બેઠા હોય, તો તેમને પૂછો. તો શું કીધું? વેરી ગુડ. અનાજ, પાણી, ખોરાક કે કપડાં. તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? અનાજ, પાણી, ખોરાક કે કપડાં. તો સાચો જવાબ આવશે પાણી. શું આવશે સાચો જવાબ? પાણી. તેનો ક્રમ અહીંયા બોક્સમાં લખેલો છે, જોઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પાંચમું વિધાન અને છઠ્ઠું વિધાન લખી નાખો સારા અક્ષરે. ટીંબાએ કાગડાને શું આપ્યું? ટીંબાએ કાગડાને શું આપ્યું? તેનો જવાબ લખો માટી. શું છે તેનો જવાબ? માટી. અને તેનો ક્રમ લખો બ. તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે પાણી. અને તેનો ક્રમ અહીંયા બોક્સમાં લખો બ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ બંને વિધાનો લખાઈ ગયા, પાંચમો અને છઠ્ઠો. હજુ જે વિદ્યાર્થી મિત્રોને બાકી છે, આગળના વિધાનો પણ લખવાના બાકી છે, તે થોડી ઉતાવળ રાખીને આ બધા વિધાનો જે છે એ લખી નાખશે. બરાબર? ચલો હવે પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. ચલો વિદ્યાર્થી મિત્રો, નવા પેજ ઉપર સૂચના લખી નાખો જોઈએ, ખાલી જગ્યા પૂરો. સૂચના લખો. ખાલી જગ્યા પૂરો. લખો લખો નવા પેજ ઉપર ખાલી જગ્યા પૂરો એવી સૂચના લખો. ચલો હવે આપણે પાઠ 15ની ખાલી જગ્યાઓ જોઈએ, તેની સમજૂતી મેળવીએ અને સારા અક્ષરે આ બધી ખાલી જગ્યા જે છે એ લખીએ. ઓકે? જુઓ તમારી સ્ક્રીન ઉપર સરસ મજાની ખાલી જગ્યા લખેલી દેખાય છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હા કે ના? તો પહેલી ખાલી જગ્યા વાંચો જોઈએ, શું લખેલી છે ખાલી જગ્યા? વાંચો વાંચો મોટેથી. ઓકે, પહેલી ખાલી જગ્યા છે, ટીંબાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું. માટીને ખોદવા માટે ટીંબાએ શું લાવવાનું કહ્યું? મરગલાની સિંગડી. શું લાવવા કહ્યું? મરગલાની સિંગડી લાવવાનું કહ્યું. તો ખાલી જગ્યામાં આવશે સિંગડી. મીંડાવાળો શ, સને રસવાય સી, સીની માથે મીંડું, સિંગડી. પછીની ખાલી જગ્યા છે, કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું, કોઠીબું. શું જોયું? કોઠીબું જોયું.
ખાલી જગ્યામાં આવશે કોઠીબું, ત્રીજી ખાલી જગ્યા છે કોઠીબાએ કાગડાને ખાલી જગ્યા ધોવા માટે કહ્યું। કાગડાભાઈ જ્યારે કોઠીબુ ખાવા જતા હતા તો કોઠીબાએ શું કહ્યું? ચાચ ધોવાનું, યાદ આવ્યું? તો ખાલી જગ્યામાં આવશે ચાંચ। શું આવશે ખાલી જગ્યામાં? ચાંચ। તો ચલો પહેલી ખાલી જગ્યા લખો જોઈએ સારા અક્ષરે। બુક અને પેન્સિલ સ્વાધ્યાય સમજૂતી માટે સાથે જ રાખવાની, બરાબર? ચલો પહેલી ખાલી જગ્યા લખો, ટીંબાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું। ટીંબાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું। ખાલી જગ્યામાં લખો સિંગડી, શું આવશે? સિંગડી। પછીની ખાલી જગ્યા છે કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું। કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું। ખાલી જગ્યામાં જવાબ આવશે કોઠીબુ। ચલો વિદ્યાર્થી મિત્રો, બીજી ખાલી જગ્યા પણ સારા અક્ષરે લખી નાખો જોઈએ। કાગડાએ વાડમાં કોઠીબુ જોયું। પેલી ખાલી જગ્યા લખી નાખી, ટીંબાએ માટી ખોદવા મરગલાની સિંગડી લાવવા કહ્યું। પછીની ખાલી જગ્યા છે કાગડાએ વાડમાં કોઠીબુ જોયું। ચલો હવે ત્રીજી ખાલી જગ્યા લખો, અક્ષર સારા, અક્ષર એકદમ સારા। કોઠીબાએ કાગડાને ચાંચ ધોવા માટે કહ્યું। ખાલી જગ્યામાં લખો ચાંચ। કોઠીબાએ કાગડાને ચાંચ ધોવા માટે કહ્યું। ત્રણેય ખાલી જગ્યા જે છે એ લખી નાખી। ફરીથી બોલું છું, થોડી ઉતાવળ રાખીને આ ત્રણે ત્રણ ખાલી જગ્યા લખી નાખો જોઈએ। ટીંબાએ માટી ખોદવા મરગલાની સિંગડી લાવવા કહ્યું। કાગડાએ વાડમાં કોઠીબુ જોયું। કોઠીબાએ કાગડાને ચાંચ ધોવા માટે કહ્યું। ચલો મને આશા છે કે આ ત્રણે ત્રણ ખાલી જગ્યા જે છે એ તમે સારા અક્ષરે લખી નાખી હશે, લખી નાખીને હા કે ના? હા મિસ, લખી નાખી, આવું મને સંભળાય છો। બોલ્યા તમે? નથી બોલ્યા? ચલો લખી નાખો, જે ન બોલ્યા હોય ને તેણે લખેલું પણ ન હોય એટલે। તો ચલો ત્રણે ત્રણ ખાલી જગ્યા લખી નાખો। ઓકે, હવે પછીની ખાલી જગ્યા તમારી સ્ક્રીન ઉપર જોઈએ। ચલો ચોથા નંબરની ખાલી જગ્યા વાંચો જોઈએ। શું લખેલી છે ખાલી જગ્યા? હા વાંચી? નથી વાંચી તો વાંચો, પહેલાં પહેલાં મોટેથી વાંચન કરો અને પછી સમજૂતી મેળવો અને પછી લખો।
બરાબર, તો ચલો ચોથી ખાલી જગ્યા છે દાતરડું લેવા માટે. કાગડો ખાલી જગ્યા પાસે ગયો. દાતરડું કોણ બનાવે? લોખંડની ચીજ વસ્તુઓ બનાવે તે બનાવે ને દાતરડું. હા, તો ખાલી જગ્યામાં આવશે તે કારીગરનું નામ જે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. તો જુઓ ખાલી જગ્યામાં તે કારીગરનું નામ લખેલું છે. તે જોઈએ કે દાતરડું લેવા માટે કાગડો લુહાર પાસે ગયો. કોની પાસે ગયો? લુહાર પાસે. પછીની ખાલી જગ્યા છે દાતરડાથી કાગડાએ ખાલી જગ્યા વાઢી ગાયને ખવડાયું. દાતરડાથી કાગડાએ ખાલી જગ્યા વાઢી ગાયને ખવડાયું. ગાય પાસે દૂધ લેવા જાય છે ને, તો ગાય શું કહે છે કે હું ભૂખી છું, મને પહેલાં પેટ ભરીને ખડ ખવડાવ. એટલે કાગડાભાઈ લુવાર પાસે દાતરડું લેવા ગયા ને ખડ વાઢવા માટે. હા, તો પછી તે દાતરડાથી કાગડાએ ખડ વાઢીને ગાયને ખવડાવ્યું. પછીની ખાલી જગ્યા છઠ્ઠી જોઈએ. કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખાલી જગ્યાની માંગણી કરી. કોઠીબુ ખાવા જતા કોઠીબાએ કાગડાભાઈને કીધું કે તમારી ગંદી ચાંચ જે છે ને એ પહેલાં તમે ધોઈ આવો, પછી મને ખાઓ. બરાબર, તો હવે કાગડાભાઈ કુવા પાસે જાય છે પોતાની ગંદી ચાંચ ધોવા. તો કુવાએ શું કીધું કે હું પાણી તો સીંચવા દઉં, પણ પહેલાં તમે ઘડો લઈને આવો ને તેના વડે પાણી સીંચીને તમારી ગંદી ચાંચ ધોઈ લો. તો કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે શેની માંગણી કરી? ઘડાની માંગણી કરી. બરાબર ને. પછીની સાતમી ખાલી જગ્યા છે કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો. કાગડો ગાય પાસે શું લેવા ગયો? દૂધ લેવા ગયો. શું લેવા ગયો? દૂધ લેવા ગયો. તો ખાલી જગ્યામાં આવશે દૂધ. તો કાગડો ગાય પાસે દૂધ લેવા ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 4 થી 7 સુધીની ખાલી જગ્યા જે છે એ સારા અક્ષરે તમારી બુકમાં લખી નાખો જોઈએ. દાતરડું લેવા માટે કાગડો લુહાર પાસે ગયો. દાતરડું લેવા માટે કાગડો લુહાર પાસે ગયો. દાતરડાથી કાગડાએ ખડ વાઢી ગાયને ખવરાવ્યું. દાતરડાથી કાગડાએ ખડ વાઢી કોને ખવડાવ્યું? ગાયને ખવડાવ્યું. પછીની ખાલી જગ્યા લખો. કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે ઘડાની માંગણી કરી. ખાલી જગ્યામાં આવશે ઘડા. લખો છઠ્ઠી ખાલી જગ્યા. કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે ઘડાની માંગણી કરી. તે પછીની ખાલી જગ્યા સાતમી લખો. કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો. ખાલી જગ્યામાં આવશે દૂધ. લખો સાતમી ખાલી જગ્યા આખી. કાગડો ગાય પાસે દૂધ લેવા ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ બધી ખાલી જગ્યા લખી નાખી.
અક્ષર કેવા કાઢ્યા તમે? સારા કાઢ્યા ને? ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. ખુદા હાફિઝ. થેન્ક યુ. બાય બાય.